अंकलेश्वर पालिका एक ज महीना में 3 करोड़ की वसूलात करी विक्रम स्थापित करता अंकलेश्वर पालिका 150 वर्षना इतिहास में सौथी वधु वेरा वसूलात की आवक 9.08 करोड़ नोंधाई छे। अंकलेश्वर नगरपालिका द्वारा चालू वर्षे कॉमर्शियल तेमज रहेणांक विस्तार ने खुला प्लॉट मळी कुल 33,228 अंदाजित मिलकतधारकों पासे थी 10.38 करोड़ उपरांत वसूलात करवानी हती। तेना सामे हिसाबी वर्ष 2022-23 ना अंतिम दिवसे 31 मार्च सुधी में 9.08 करोड़ उपरांत नी वसूलात करी छे। खास करीने पालिका चीफ ऑफिसर केशवलाल कुलड़ियाना मार्गदर्शन हेठळ हाउस टैक्स विभाग ना टैक्स सुप्रिटेन्डेंट अधिकारी आसिफ शेख तेमज व्यवसाय वीरा अधिकारी अश्विन दवे ना वडपण हेठळ 6 जेटली टीम मां तमाम विभाग ना कर्मचारीओ कामे लाग्या हता। आ कर्मचारीओए जान्युआरी 2023 थी मार्च 2023 सुधी 3 महीना मां एक पण रजा लीधा वगर वसूलात करी हती, जेमां मात्र मार्च महीना मां 3 करोड़ जेटली मातबर वसूलात करी ऐतिहासिक सिद्धि मेळवी हती। આ વચ્ચે રાજ્ય સરકારે આઝાદી કે અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના 0.2 અંતર્ગત દંડ માફીની જાહેરાત કરી હતી, તો લોકોને સરકારી યોજનાનો લાભ લઈ અંદાજે 40 લાખ ઉપરાંતના રૂપિયા પોતાના બચાવ્યા છે। નગરપાલિકા વ્યવસાય વેરા વિભાગના ચાલુ વર્ષે વિભાગ દ્વારા ડોર ટુ ડોર નોટિસ સાથે વસૂલાત આરંભી અંતિમ દિવસોમાં કડક રૂપ બનાવ્યું હતું, જેના પરિણામે કુલ કરદાતા 4,200થી વધુ પાસેથી કુલ 1.14 કરોડના વેરા વસૂલાત સામે 91% વસૂલાત સાથે 1.39 કરોડ રૂપિયાની વસૂલાત થઈ છે। હિસાબી નાણાકીય વર્ષ 2022-23માં વ્યવસાય વેરા વિભાગે ગત વર્ષની સરખામણીમાં 23 લાખથી વધુ વસૂલાત કરી છે। ત્યારે આ તબક્કે નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાઈ અને પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાની અધ્યક્ષતા હેઠળ સભાખંડ ખાતે પાલિકાના ટેક્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। વ્યવસાય વેરાના સ્ટાફે પણ ગત વર્ષની 1,39,00,000ની સામે 1,16,00,000ની એટલે કે 83.45% જેટલી ઉઘરાણી કરી હતી। આ વર્ષે 2023માં 1,54,00,000ની સામે 1,40,00,000 જેટલી વસૂલાત કરી છે, એટલે કે 91% જેટલી વસૂલાત કરી છે। એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ એક ટીમ વર્કથી હાઉસ ટેક્સ અને વ્યવસાય વેરા વિભાગે ખૂબ જ સારી કામગીરી કરી અને આ નગરપાલિકા માટે ખૂબ સારી રિકવરી કરી છે, ત્યારે હું આ બધા લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને એમની સાથે હાઉસ ટેક્સની સાથે ફાયર વિભાગ, વોટર વર્ક્સ, ડ્રેનેજ, ઈ નગરના સ્ટાફના મિત્રો, ડિસ્પેન્સરીના મિત્રો, સેનિટેશનના મિત્રોનો સ્ટાફ પણ સાથે જોડાય અને લોકોએ સહિયારું થઈને આ કામગીરી કરી છે। આ વખતે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 170 જેટલા કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા અને 15 જેટલી મિલકતો સીલ કરવામાં આવી હતી, જેથી કરીને થોડી નગરજનોને મુશ્કેલી થઈ હશે, એના માટે અમે એમના માટે અમે દિલગીર છીએ। પણ એક નગરપાલિકાનો સોર્સ ઓફ ઇન્કમ ફક્ત ને ફક્ત હાઉસ ટેક્સ અને વ્યવસાય વેરા હોય, આ રીતના વિકાસના કામો માટે અમે આ પગલાં લીધા છે, ત્યારે ફરીથી હું આ હાઉસ ટેક્સ અને વ્યવસાય વેરાના સ્ટાફનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એ સાથે અંકલેશ્વર નગરજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે આ અમારી હાઉસ ટેક્સ અને વ્યવસાય વેરાની કામગીરી, રિકવરીની કામગીરીમાં અમને જે સહકાર આપ્યો છે એ માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને હાઉસ ટેક્સ અને વ્યવસાય વેરાના સ્ટાફને હું શુભેચ્છા આપું છું કે આવનારા વર્ષોમાં પણ આ રીતની કામગીરી કરી અને નગરપાલિકાનું સ્વભંડોળ વધુ ને વધુ મજબૂત કરે એવી એમને હું શુભેચ્છા આપું છું। થેન્ક યુ।